માત્ર નારંગીઓ 1008 દિવસ સુધી આ સ્ત્રીએ ખાધી, તે જાણે 20 વર્ષ યુવાન થઈ ગઈ. જઠરાગ્નિને સૌથી અસરકારક રીતે બળવા માટે ફળ એ ચોક્કસપણે ઉત્તમ વસ્તુ છે. ફળ શરીર માટે જાદુઈ વસ્તુઓ કરી શકે છે તથા વ્યક્તિ ખૂબ જ જીવંત અને સક્રિય બની શકે છે. તમારું મગજ શ્રેષ્ઠ રીતે કામ કરે છે, પર્યાવરણ માટે પણ આ સૌથી સમજદારી વાળી વસ્તુ છે. સદગુરુ, તમે કહેલું છે કે આપણી માનસિક અવસ્થા પર આપણે શું ખાઈએ છીએ તેનો પ્રભાવ પડે છે. તબીબી વિજ્ઞાન ફળ અને શાકભાજી કઈ રીતના માનસિક સ્વાસ્થ્ય સુધારે છે તેના વિશે વાત કરી રહ્યું છે. શું તેનું કોઈ મહત્વ છે? અને શું ફળો આધારિત ખોરાક માત્ર અમુક પ્રકારની સાધના કરતા લોકો માટે જ છે કે તે કામ, પરિવાર અને ઘણી બધી શારીરિક ક્રિયાવાળી સામાન્ય પરિસ્થિતિઓમાં જીવતા લોકો માટે પણ યોગ્ય છે? કોઈ પણ મશીનમાં અથવા કોઈ પણ પ્રકારનું બળતણ જે આપણે વાપરીએ તેની અસરકારકતા મૂળભૂત રીતે તે કેટલી સરળતાથી બળે છે તેમાં રહેલી છે. શા માટે તમે વાહનોમાં અલગ પ્રકારનું ઇંધણ વાપરો છો, ટ્રેક્ટરમાં તમે અલગ પ્રકારનું વાપરો છો, ફાસ્ટ કારમાં તમે અલગ વાપરો છો તથા એરોપ્લેનમાં તમે બીજા જ પ્રકારનું વાપરો છો, તેનું મુખ્ય કારણ તે કેટલી સરળ રીતે બળે છે તે છે. તમે તમારા પેટ્રોલ પંપ પર ઓક્ટેન લેવલ જોયા હશે, 87, 89, 90, 91, 93, 96. વેલ, જ્યારે અમે બાઇક ચલાવતા અમે 3 ગણા પૈસા ચૂકવીને 100 ઓક્ટેનવાળું ખરીદતા, કારણ કે 100 ઓક્ટેનવાળું વાપરવાથી તુરંત જ બાઇક એ રીતે કામ કરશે જે રીતે બીજી ન કરી શકે. તો તમે સારી રીતે જાણો છો કે સૌથી સરળતાથી પચે તેવો ખોરાક ફળ છે. પાચન એટલે જઠરાગ્નિ, પાચનની અગ્નિ તરીકે તે ઓળખાય છે. આ આગ મહત્તમ અસરકારકતા સાથે બળે તે માટે ચોક્કસપણે ફળ સૌથી ઉત્તમ વસ્તુ છે. માત્ર તેવા લોકો જેમને જડતા ગમે છે, તેનો અર્થ કે તેઓને પોતાનો થોડોક ભાગ મરેલો હોય તેમાં મજા આવે છે, આને કોઈ મજાક ન સમજતા. ઘણા લોકોને તેવું ગમતું હોય છે, દુર્ભાગ્યે ઘણા લોકોને સુસ્તી અને જડતા ગમે છે. એન્જોય લેથાર્જી એન્ડ ઇનર્શિયા અનફોર્ચ્યુનેટલી ધેટ મીન્સ, જેનો અર્થ થયો કે કોઈક રીતે તેમને જીવનનો સ્પર્શ થયો નથી, તેથી ઊંઘવું, નશો કરવો, વધુ પડતું ખાવું અને પડ્યા રહેવું તેમને તેમના જીવનમાં જીવંત અને સક્રિય તથા ક્રિયાશીલ રહેવા કરતાં વધુ સારું લાગે છે. તો માત્ર તેવા વ્યક્તિ માટે જ ફળ એક સમસ્યા છે, કેમ કે તે તમને જાગૃત અને સજાગ રાખશે, તે તમને નશાની અવસ્થામાં નહીં લઈ જાય, સિવાય કે તેમાં આથો આવ્યો ન હોય. સો ઇટ હેઝ ધેટ ક્વોલિટી ઓલસો. તો તેનામાં તે ગુણ પણ છે, તમારે ફક્ત રાહ જોવી પડશે. વ્યક્તિ એક તીવ્ર આનંદ અને કેફ તથા ઊંડા સુખનો અનુભવ જાગૃતતાના ઉચ્ચ સ્તરમાંથી પણ મેળવી શકે છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે શું હું નોર્મલ રહીને ફળ ખાઈ શકું, કે શું હું ફળ ખાઉં અને છતાં નોર્મલ રહી શકું? તમને ખબર છે, આદમે પણ ફળથી શરૂઆત કરી. ઇવન આદમ સ્ટાર્ટેડ વિથ અ ફ્રૂટ. સો વેન વી સે ફ્રૂટ, તો જ્યારે ફળની વાત હોય તો આપણે સમજવું જોઈએ, ફળ એક એવી વસ્તુ છે જે કુદરત પોતે જ ઈચ્છે છે કે ખાવામાં આવે. તેનો અર્થ કે મોટા ભાગના ફળો જે તમે ખાઓ, ધારો કે કેરી અથવા સફરજન, આ મે મહિનો હોવાથી હું સફરજન વિશે વાત નહીં કરું, હું કેરી વિશે વાત કરીશ. આઈ વિલ ટોક અબાઉટ મેંગો. કેરીનો ગોટલો મહત્વનો ભાગ છે, બાકીનું બધું ખાલી એક આકર્ષણ છે.
એક પ્રલોભન છે, જેથી પ્રાણીઓ અને પક્ષીઓ તેને ખાય અને ગોટલાને ક્યાંક દૂર જઈને છોડી દે. મને લાગે છે કે આ પ્રશ્ન માટે સરળ જવાબ તમારા જીવનના સામાન્ય વ્યવહારમાં રહેલો છે. ધારો કે તમે બીમાર છો, હોસ્પિટલમાં છો, હોસ્પિટલની પથારી ઉપર પડ્યા છો. કોઈ તમારા માટે ચિકન બિરયાની નહીં લાવે, ખરું ને? They'll bring fruits. તેઓ ફળ લઈને આવશે, કેમ કે તમારા મિત્રો અને સંબંધીઓને પણ એટલી સમજણ પડે છે કે તેવું બધું ખાઈને તમે બીમાર થયા, હવે તો સમજણપૂર્વક ખાઓ. આ તેમનો સંદેશ છે. So fruit can do miraculous things to the body. તો ફળ શરીર માટે જાદુઈ વસ્તુઓ કરી શકે છે. પૂરતા પ્રમાણમાં ફળો ખાવાથી શરીરને અદ્ભુત ફાયદાઓ થઈ શકે છે. વ્યક્તિ ખૂબ જીવંત અને સક્રિય બની શકે, પછી ભલે તે ગમે તે પ્રકારની જીવનશૈલી ધરાવતા હોય. પરંતુ જો તમે અત્યંત શારીરિક મહેનત વાળું કામ કરતા હોવ, ધારો કે તમે દરરોજ એક ખાડો ખોદો છો, તમારા હાથે મશીનથી નહીં પરંતુ તમે તમારા હાથે ખોદો છો અને તમે સખત મહેનત કરો છો, તો કદાચ એવું થાય કે ફળ ખાઈને તમે દર 2 કલાકે ભૂખ્યા થઈ જાઓ. કારણ કે એક સાથે તમે અમુક માત્રા જેટલું જ ખાઈ શકો, પરંતુ તેનું પાચન એટલું ઝડપથી થાય છે કે તમને કદાચ પેટ ખાલી લાગે. તમે પેટ ખાલી હોવા છતાં ઉર્જાવાન રહી શકો તેટલા સ્તરની જાગૃતતા કેળવો ત્યાં સુધી, કેમ કે ભૂખ ઉર્જાનો જથ્થો ખાલી થવા વિશે છે. જાણે તમારી બેટરી પૂરી થઈ ગઈ હોય એટલા માટે તમારે ખાવાની જરૂર પડે. પરંતુ આજે ઘણા બધા લોકો, અથવા મને લાગે છે કે મોટાભાગના લોકો, જ્યારે તેમને જરા પેટ ખાલી લાગે તેમને ખાવાની ઈચ્છા થાય છે. તેમાંથી બહાર આવવા માટે તમારે થોડી જાગૃતતાની જરૂર છે, જેથી તમારું પેટ ખાલી હોય તો પણ તમે ઠીક હો, કારણ કે તમે ઉર્જાથી ભરપૂર છો. જ્યારે ઉર્જા ઘટવા માંડે ત્યારે તમે ખાઓ. So if you go on a total fruit diet, you may have to either spend little more time on the lunch time. તેથી જો તમે માત્ર ફળાહાર પર ઉતરો તો તમારે કદાચ જમવામાં થોડો વધારે સમય આપવો પડે, જેથી તમે પૂરતા ફળ ખાઓ. કારણ કે થોડા ફળ ખાઈને જ પેટ ભરાયેલું લાગશે, કારણ કે તે મીઠા હોય છે. તેથી તમારે રાહ જોઈને ધીમે ધીમે ખાવું પડે. આપણી અંદર એક જૈવિક ઘડિયાળ પણ છે. ધારો કે તમારું રોજનું ભોજન, રાંધેલું ભોજન લેતા તમને 10 થી 12 મિનિટ લાગે છે. હવે તમે ફળ ખાઓ તો પણ 10 થી 12 મિનિટ થાય એટલે તમારું શરીર કહેશે કે તમે પૂરતું ખાઈ લીધું છે. તો તમારે જાગરૂક રહીને વધુ ખાવું પડશે, કારણ કે આ ઘડિયાળ સમયનું ધ્યાન રાખે છે. તે તમારા પેટ ભરવાનું નહીં, માત્ર સમયનું ધ્યાન રાખે છે. જ્યારે 10 થી 12 મિનિટ થાય તમને લાગશે કે પેટ ભરાઈ ગયું, તો વ્યક્તિએ તેની પાર જઈને પૂરતા પ્રમાણમાં ખાવું પડે. પરંતુ જો તમે માત્ર ફળાહાર પર હોવ અને શારીરિક રીતે બહુ સક્રિય હોવ, આ મહત્વનું છે કે તમે દિવસમાં 3 વાર જમો, અને તમારામાંથી મોટાભાગના કદાચ પહેલેથી 3 વાર જ જમતા હશે, તો દિવસમાં 3 વાર જો તમે 6 કલાક સૂતા હોવ કે 8 કલાક સૂતા હોવ કે જે પણ, બાકીના કલાકોમાં 16 થી 18 કલાકમાં 3 વાર જમવું પૂરતું છે જો તમે ફળ ખાતા હો તો. પરંતુ 2 કલાકમાં તમારું પેટ તમને ખાલી લાગશે, તેથી તમારે ઉર્જાથી ભરપૂર પરંતુ ખાલી પેટે રહેવાની આદત પાડવી જોઈએ. આ સમયે તમારું મગજ શ્રેષ્ઠ રીતે કામ કરશે. આ સમયે મનુષ્ય તરીકે તમે શ્રેષ્ઠ કામ કરી શકશો, જે તમારા માટે સારું રહેશે. તો જો તમે તમારું મગજ વાપરવા અને સાથે શારીરિક કાર્યો કરવા માંગતા હોવ, તો તે સરસ રીતે ચાલશે. બટ ધ ફ્રૂટ ધેટ યુ ગેટ ઇન ધ માર્કેટ ટુડે, પરંતુ તમને હાલમાં બજારમાં જે ફળો મળે છે, આપણને ખબર નથી તે કેવા છે. તે એક થોડી સમસ્યા છે, કેમ કે મેં સ્પષ્ટપણે જોયું છે, અમે જ્યારે નાના હતા ત્યારે જે પ્રકારના દેશી ફળ અમે ખાતા હતા અને આજના ખેતરોમાં ઉગેલા ફળો જે અમારી પાસે આવે છે, ભારતમાં આવે છે તે પણ, મારો અર્થ છે કે અહીંયા તો આખી અલગ જ વાત છે, પરંતુ ભારતમાં પણ તેઓ પહેલા જેવા નથી રહ્યા. હવે તેઓ ઘણા મોટા, વધુ ગોળાકાર અને દેખાવમાં વધુ સારા છે, પરંતુ તે બોટોક્સ જેવું છે, તેવું ન ચાલે. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે તેમાં પહેલા જેટલી શક્તિ અને જીવંતતા નથી, માત્ર એટલા માટે કે તે બજાર માટે ઉગાડવામાં આવ્યા છે, માણસ માટે નહીં. આ ફળો ખાસ તો બજાર માટે બનાવવામાં આવ્યા છે, તેનો અર્થ એવો નથી કે તે સાવ નકામા છે, પરંતુ તેમાં પહેલાના જેવા હતા તેટલા પ્રમાણમાં પોષક તત્વો નથી હોતા. તો
આપણે તેની ખાધ પૂરતી કરવા માટે બીજા કોઈ ખોરાકની મદદ લેવી પડે? આપણે ધ્યાન રાખીને જોવું જોઈએ કે કયા પ્રકારના ફળો તમે મેળવી શકો છો અને ઋતુ અનુસાર વિભિન્ન પ્રકારના ફળો ઉપલબ્ધ છે. આ અદ્ભુત વસ્તુ છે કે ચોક્કસ સમયે જે પ્રકારના ફળો જમીન ઉગાડે છે તે સિસ્ટમને સૌથી વધુ અનુકૂળ આવે તેવા છે. તેના પર ઘણો અભ્યાસ થયેલો છે કે કઈ રીતે તે ઋતુ માટે, જ્યારે ઠંડી હોય, જ્યારે ગરમી હોય, જ્યારે ભેજવાળું વાતાવરણ હોય, ત્યારે ધરતીમાંથી તે ઋતુને અનુકૂળ ફળો ઉત્પન્ન થાય છે. જો તમે તે જ વિસ્તારમાંથી ખાતા હો તો, પરંતુ હવે તમે ન્યૂઝીલેન્ડથી આવેલ ફળો ખાઓ છો, તે બીજી વાત છે. જો તમે તમારી આસપાસની જમીનમાં ઉગે તે ખાતા હોવ તો તમે જોશો કે ઋતુ અનુસાર યોગ્ય પ્રકારના ફળો ઉત્પન્ન થાય છે. આ તે સમયે શ્રેષ્ઠ ખાવાલાયક વસ્તુ છે. સૌથી મહત્વનું કે પર્યાવરણની સંભાળ માટે આ ખોરાક ખાવો સૌથી સમજદારી ભર્યું છે. હાલમાં અમે એક અભિયાન શરૂ કરી રહ્યા છીએ કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછો 30% ફળાહાર પર રહે, એટલે કે તમારા આહારમાં ઓછામાં ઓછા 30% ફળો હોવા જોઈએ. કારણ કે જો તમારો 30% ખોરાક વૃક્ષોમાંથી આવે, ખેડેલી જમીન અને ખેતીના પાકમાંથી નહીં, તો પર્યાવરણ માટે તે દુનિયામાં એક મોટો તફાવત લાવશે. અને જો તમે ભારે માંસાહારમાંથી ફળો ખાવા તરફ જઈ રહ્યા હો તો કદાચ તમને એવું લાગે કે તમે કશું ખાધું જ નથી, કેમ કે તમને બહુ ભારે ખોરાકના અસર હેઠળ જમીન તરફ ખેંચાવાની આદત છે. હું ઈચ્છું છું કે તમે આ સમજો. આમ પણ તમે માટીમાં જ પાછા જવાના છો, તે કુદરત છે, ઓકે? પરંતુ અત્યારે આપણે જેને જીવન કહીએ છીએ તે એ છે કે જમીનમાંથી પણ એવી રીતે ખીલવું જાણે તમે તેનાથી અલગ છો. તે એ છે કે આપણે એ રીતે ઉડીએ જાણે આપણે માટીના બનેલા હોઈએ તેવું લાગે જ નહીં. આકાશમાં ઉડતું પક્ષી પણ માટીનું જ બનેલું છે, પરંતુ જ્યારે તે ઉડતું હોય ત્યારે તે માટી જેવું નથી લાગતું. તો દરેક જીવન જ્યારે ખીલી ઉઠે ત્યારે તે માટી જેવું ન લાગવું જોઈએ, પરંતુ આપણે છીએ તો માટીના જ. પરંતુ જો આપણે ખીલી ઉઠવા માંગતા હોઈએ તો જે ઈંધણ આપણે વાપરીએ, આ સિસ્ટમમાં જે ઈંધણ નાખીએ, તે એવું હોવું જોઈએ જે ઝડપથી પ્રજ્વલિત થાય અને સરળતાથી પ્રગટાવી શકાય તેવું હોય. જે સરળતાથી સળગે તે સૌથી સારો ખોરાક છે આપણા પેટમાં, તેમાં કોઈ શંકા નથી કે? એ ફળ છે જે સૌથી ઝડપથી સળગી ઉઠશે, તો તેનો મતલબ કે તે ઓછામાં ઓછો અવશેષ છોડશે, સિસ્ટમને ઓછામાં ઓછી મહેનત પડશે, સિસ્ટમ પર ઓછામાં ઓછો તણાવ પડશે. તો ચોક્કસ રીતે તે એક બહુ મોટો ફરક લાવશે. હું ઓળખું છું એવા વ્યક્તિને જેઓ લગભગ 1008 દિવસ એક જ ફળ પર રહ્યા. આ વ્યક્તિ નારંગી પર રહ્યા 1008 દિવસ સુધી ફક્ત નારંગી આ સ્ત્રીએ ખાધી. જ્યારે તેમણે શરૂઆત કરી ત્યારે તેમને ઘણા રોગો હતા. તેમને ડાયાબિટીસ હતું, હાઈ બ્લડ પ્રેશર, અને ખબર નહીં તેઓએ મને તેમના રોગોનું આખું લિસ્ટ જણાવેલું. થાઇરોઇડ, બહુ ગંભીર થાઇરોઇડ, વધારે પડતું વજન. 1008 દિવસમાં તેઓ જાણે 20 વર્ષના યુવાન હોય તેવા અને જોમથી ભરપૂર થઈ ગયા. બધા જ રોગો પૂરેપૂરી રીતે ચાલ્યા ગયા. હું આ એક વ્યક્તિની વાત કરી રહ્યો છું. મહેરબાની કરીને તમે ખાલી નારંગી ખાવા ન લાગતા, અમારે નારંગીની તંગી પડી જશે. અથવા તમે ફ્લોરિડામાં રહેવા ચાલ્યા જાઓ. હા, ફળ અદ્ભુત રીતે ફાયદો કરશે, ખાસ કરીને આજની દુનિયામાં તે ખૂબ જ મહત્વનું છે, કેમ કે આપણે માણસની કિંમત કરીએ છીએ. કામના ક્ષેત્રોની હું વાત કરું છું. આપણે માણસની કિંમત તેના મગજની શક્તિના આધારે કરીએ છીએ, શારીરિક શક્તિના આધારે નહીં. સિવાય કે તમે WWE કે એવી કોઈ બકવાસ જગ્યાએ હોય, ઓકે? તો આ માટે ફળ ચોક્કસ એક મોટો બદલાવ લાવશે અને પર્યાવરણ માટે પણ આમ કરવું સૌથી શ્રેષ્ઠ રહેશે. આપણે ફળ અને માંસની વચ્ચેની વાત કરીએ તો એક વ્યક્તિ માટે, ધારો કે તમારે ખાલી માંસાહાર કરીને જીવવાનું હોય તો અંદાજિત ગણતરી મુજબ આપણને 15,000 લીટર પાણીની જરૂર પડશે એક વ્યક્તિ માટે એક વર્ષનું માંસ ઉત્પન્ન કરવા. જો તમે ફળાહાર કરો તો આપણને 300 લીટર પાણીની જરૂર પડશે. તેનાથી બધી જ નદીઓ ફરી એકવાર વહેવા લાગશે. તમારે આમ કરવું જોઈએ. All the rivers will flow once again.